સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ધંધા રોજગાર બંધ પાડીને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવી હતી। છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો રોજા રાખી ખુદાની બંદગી કરી વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ ભાઈ બહેનો ઈબાદતમાં વ્યસ્ત રહે છે। રોજા રાખવાની સાથે જ કુરાન પઠન કરે છે અને રાત્રિના સમયે અદા કરાતી તારાવીહની ખાસ નમાજનું આ માસ દરમિયાન ખૂબ જ મહત્ત્વ હોય છે। જ્યારે ઈદની નમાજ સાથે જ ઉજવણીનો પ્રારંભ થાય છે અને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવે છે અને એકબીજાના ઘરે જાય છે। તો મુસ્લિમ અગ્રણી રઈસભાઈ કસ્પાતીએ પણ મુસ્લિમ બિરાદરો ભાઈઓ બહેનોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી અને વોરવાડ વિસ્તારમાં જઈને મુસ્લિમ બિરાદરોને હાથ મિલાવીને ઘરે મળીને ડોર ટુ ડોર મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી। તો નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર તથા પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ ટીકવાણી પણ રઈસભાઈના ઘરે જઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી। તો પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળ પ્રમુખ શ્રી કે પટેલ, મહામંત્રી ડી કે પટેલ, અરવિંદભાઈ રાવલ, ભરતભાઈ ચૌહાણ, બાબુભાઈ પંચાલ, રસિકભાઈ પટેલ, અરવિંદભાઈ મોદી, રણછોડભાઈ વારંદ સહિત સભ્યો દ્વારા પણ રઈસભાઈ કસ્બાતીના ઘરે જઈને ઈદની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। ઈદના તમામ નગરજનો, મુસ્લિમ સમાજના તમામ બિરાદરો તથા પ્રાંતિજ સાબરકાંઠાની જનતાને હાર્દિક કસ્બાતી પરિવાર તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજની ઈદમાં આપણો દેશ ખૂબ પ્રગતિ કરે, ભાઈચારા, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી અલ્લાહ તાલા પાસે દુઆ માંગે। જય હિન્દ, જય ભારત। રમઝાન ઈદ ભાઈચારાનો, હિન્દુ મુસ્લિમ એકતાનો તહેવાર એટલે આજની આ ઈદ। આજના દિવસે અમે બધા જ અમારા પ્રાંતિજ શહેરની અંદર વસતા સર્વે મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવવા માટે આવ્યા છે। અત્યારે હાલ અમારા સમાજના, મુસ્લિમ સમાજના અગ્રણી રઈસભાઈના ત્યાં બેઠા છીએ। આજે જુગાનો જુગ, અખાત્રીજનો દિવસ, રામદેવ રામાપીરની બીજ, પરશુરામ જયંતી અને ઈદ, આવા ચાર જાતના તહેવારોનો આજનો શુભ દિવસ આજનો છે। આજના આ પવિત્ર દિવસે હું તમામ મુસ્લિમ બિરાદરોને અમારા તમામ વતીથી એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને ઈદ